हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल गीता फूड विथ फैमिली। तो आज हूँ तुम्हारी साथे शेयर करीश एक विसराती वनगी, जो वर्षों जूनी वनगी है, जो लग्न प्रसंगों में बनती थी अने हवे अत्यारे एनी जग्याए मीठाई सलन लई लीधुं छे। तो आपणे बनावीशुं कंसारनी रेसिपी। तो रेसिपी शुरू करीशुं फ्रेंड्स। अहींया मैं एक बाउल में पाणी लई लीधुं छे। આપણે જેટલું પાણી લીધું છે એટલા જ માપનો અહીંયા આપણે ભાખરીનો લોટ લેવાનો છે। ભાખરીનો જે જાડો રેગ્યુલર લોટ હોય છે એ યુઝ કરવાનો। અડધો વાટકો ખાંડ અને અડધો વાટકો તેલ લીધું છે। તો ફ્રેન્ડ્સ, હું એ જે પાણી લીધેલું છે એ એક તપેલી લઈશ, એમાં એડ કરીશું અને ઉકળવા મૂકી દઈશું। તો આપણે જે પાણી હતું એની અંદર હવે અડધો તેલ એડ કરીશું અને અડધું તેલ રાખીશું। તો ફ્રેન્ડ્સ, આપણું તેલ અને પાણી બરાબર ઉકળી જાય તો એને ફૂલ ફ્લેમમાં ઉકાળવાનું છે। અને જે આપણે ભાખરીનો ઝીણો લોટ લીધો છે, તો તમે આ જગ્યાએ બજારમાં મળતો કંસારનો લોટ પણ લઈ શકો છો, જે તમને કોઈ પણ જગ્યાએ મળી જશે દુકાને। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પાણી જે છે, તેલ અને પાણી એ ઉકળી રહ્યું છે અને એકદમ આવી રીતના ફૂલ ફ્લેમમાં ઉકાળવાનું છે, ધીમો ગેસ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો હું અહીંયા હવે જે લોટ આપણો લીધેલો છે એ એડ કરીશ। તો ફ્રેન્ડ્સ, એને આપણે હાથની મદદથી આવી રીતના સરખો કરી અને વેલણથી અંદર આવી રીતના કાણા પાડી લેશું, જેથી કરીને આપણો લોટ બફાવવામાં આસાની રહે અને ફટાફટ બફાઈ જાય, કાચો ના રહે। તો આવી રીતના આપણે એને હવે પાકવા મૂકી દઈશું। હું એનું ઢાંકણ ઢાંકીશ અને થોડી વાર માટે 2-3 મિનિટ રહેવા દઈશ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો જે લોટ છે એ ઉકળી રહ્યો છે, હું એને એકવાર ચેક કરી લઈશ। તો 2-3 મિનિટ થઈ ગઈ છે, પાણી બધું બળી ગયું છે, હજી પણ થોડું પાણી છે તો એને હજી આપણે 2 મિનિટ પાકવા દઈશું ઢાંકણ ઢાંકીને, અને પછી ફરીથી એકવાર હલાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને રેસિપીની સાથે સાથે એક લગ્ન ગીત પણ સંભળાવીશ, જે મારા ફઈ સાસુએ ગાયેલું છે એમના જમાનામાં, જે લગ્નમાં કંસાર પીરસતી વખતે ગાતા હોય છે। તો ફ્રેન્ડ્સ, તમને એવું થશે કે આમાં રેસિપીની સાથે સાથે સોંગ પણ આવે છે, તો મને જે પહેલાંના સમયના જે લગ્ન અને લગ્નમાં ગવાતા ગીત અને રીત છે એ પ્રમાણે હું તમને આજે કંસારની જે રેસિપી છે એ બતાવીશ। તો ચાલો આપણે સાંભળીશું પહેલાંના જમાનાનું સોંગ। અરે રે કાન તારી દીડી ના સમીએ લીધેલો અટરે લાવે રે, સાસુનો પીર છેલ મોળો લાગે, માતાનો પીર છેલ ગળો લાગે, બેન બનેવી જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે, જમાય નાણવર પીરસે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પણ 2 લાઈન ગાયેલી હતી, તો તમને મજા આવી છે આ રેસીપી જોવાની અને ગીત સાંભળવાની। અને હવે આપણે જે કંસારની રેસીપી છે એ આગળ વધારીશું। તો ફ્રેન્ડ્સ, એને આવી રીતના હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો આ જે કંસાર છે એ મારા ફઈ સાસુ બનાવેલો છે, જેમના ઘરે એ રેગ્યુલર બને છે અને શેના કારણે બને છે એ હું તમને પછી બતાવીશ વિડીયોના એન્ડમાં। તો જે ખાંડ લીધેલી છે અડધો વાટકો એ એમાં એડ કરવાની છે। અહીંયા મેં આખી જ ખાંડ યુઝ કરી છે, ખાંડ દળીને નથી નાખી, અને જે તેલ આપણે રાખેલું હતું એ પણ એમાં એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો। તો હું થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશ। તો આપણે ફરીથી એકવાર ચેક કરી લઈશું, અહીંયા તમે જોઈ શકો છો ખાંડ ઘણી ખરી ઓગળી ગઈ છે અને થોડીક જે બાકી છે એને આપણે આવી રીતના મિક્સ કરી અને હલાવી લઈશું। તો આપણી જે ખાંડ છે એ કંસારમાં પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય।
તો ફ્રેન્ડ્સ હજી આપણે એને 2 મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો કંસાર બનીને રેડી છે. તો નીચે ઉતારી લઈશ અને નીચે ઉતારીને પછી ધીમે ધીમે એને આવી રીતના મિક્સ કરી લઈશું જેથી કરીને આપણો કંસાર એકદમ છૂટો અને ટેસ્ટી બને. તો ફ્રેન્ડ્સ અમારા જે ફઈ સાસુ છે એમના ઘરે જે ભાથીજી મહારાજ કહેવાય, વાછડા દાદા, તો એમના જે કંસાર બનાવવામાં આવે છે એમને થાળ ધરવા માટે જો કોઈ પણ જગ્યાએ માનતા હોય અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લોકો કંસાર બનાવી અને વાછડા દાદાને ધરે છે. એટલે એમના ઘરે રોજ રેગ્યુલર આ કંસાર બનતો હોય છે. તો તમને હું એ સ્ટોરી પણ થોડીક શેર કરીશ કે શેના કારણે આ કંસાર એ લોકો ધરે છે. તો ફ્રેન્ડ્સ પહેલાંના જે જમાનામાં વીર ભાથીજી મહારાજ હતા તો એમના લગ્ન થતી વખતે જે મોગલોએ એમની ગાયોને અને એના ગામના જે ધન હતું એ લઈને જતા હતા એ સમયે, તો એવું કહેવાય છે કે એ ધન પાછું વળવા માટે ભાથીજી મહારાજ ફેરા ફરતા ફરતા જે ગાયોની રક્ષા કરવા માટે ગયા હતા તો એમને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. તો ફ્રેન્ડ્સ એને જે કંસાર પીરસવાનો હતો તો એ અધૂરો રહી ગયો હતો, એટલા માટે હવે એ લોકો કંસાર બનાવી અને ભાથીજી મહારાજને થાળ ધરે છે જેથી એને કંસાર પીરસાય છે. તો લગ્ન થતી વખતે એને કંસારની જે રીત હતી એ બાકી રહી ગયેલી હતી ફ્રેન્ડ્સ. તો આવી રીતના એ આ સ્ટોરી બનેલી છે. તો હું હવે આપણો જે કંસાર છે એ તમને સર્વ કરીને બતાવીશ. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી અને અંદર રહેલી સ્ટોરી અને લગ્ન ગીત પણ કેવા લાગ્યા તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ આપણો કંસાર બનીને રેડી છે. હું એની ઉપર ઘી એડ કરીશ. કંસારમાં ઘી એકદમ વધારે યુઝ કરવાનું હોય છે, તો લગ્નમાં જેટલો કંસાર હોય એટલું જ ઘી યુઝ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ અને ઉપરથી હું આપણી જે દળેલી ખાંડ છે થોડી એ ડેકોરેશન માટે હું યુઝ કરીશ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને ટેસ્ટી આપણો કંસાર રેડી છે. તો ઉપરથી થોડીક ખાંડ એડ કરીશ ડેકોરેશન માટે. તો ફ્રેન્ડ્સ મારા આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત અને છૂટો આપણો કંસાર રેડી છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે અત્યારના જે આપણા બાળકો છે એમને આ કંસાર વિશે કે એના રીતરિવાજ વિશે કોઈ માહિતી નથી હોતી. તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે રેસીપી બનાવીશું અને બાળકોને પણ બતાવીશું તો એમને ખ્યાલ આવશે. તો અહીંયા આપણો કંસાર જે છે મિક્સ થઈ ગયો છે અને ટેસ્ટ કરવા માટે રેડી છે ફ્રેન્ડ્સ. તો તમને આ વિડીયોમાં જે કંઈ પસંદ આવ્યું હોય મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઇક કરજો શેર કરજો. તો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. તમારે જે કોઈ રેસીપી બનાવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી હું જરૂરથી ટ્રાય કરીશ ફ્રેન્ડ્સ.